स्वागत है आपनु हूँ छू समीर समाचार विस्तार थी जुए तो कांग्रेस ना प्रदेश प्रमुख तरीके जगदीश ठाकोर दी जाहरात बाद नेता विपक्ष तरीके सुखराम राठवानी वरणी करवामां आवी। गांधीनगर में कांग्रेस धारासभ्य दल की बैठक में तमाम धारासभ्यों हाजर रहा था। सुखराम राठवाना नाम ने समर्थन आप्यु ने सुखराम राठवा कांग्रेस ना वरिष्ठ धारासभ्य है। तेवो हाल पावीजेतपुर बैठक पर धारासभ्य है। आदिवासी समाज ना दिग्गज नेता गणाय छे। तेवो पांच वक्त धारासभ्य रही चुक्या है। हवे जगदीश ठाकोर अने सुखराम राठवा पर 2022 थी विधानसभा चूंटणी में कांग्रेस मजबूत थईने लड़ी शके ते जवाबदारी सौंपवामां आवी छे। एक छे ओबीसी चेहरो ने बीजो छे आदिवासी चेहरो। उत्तर गुजरात अने मध्य गुजरात नी अंदर जे पोतानी ताकत बतावा माटे जोम जुस्सो वधारवा माटे कार्यकर्ताओं ने नवो मनोबल वधारवा माटे हवे आ बंने नेताओं ईडी चोटी नु जोर लगावशे। तो उत्तर गुजरात में जगदीश ठाकुर के जे एक कांग्रेस ना दिग्गज नेता तरीके ओळखाय छे ठाकुर समाज नाम अने जमीन पर नाम आ नेता गणाय छे कि जेमनी सारी भी पेट छे तेमनी लोकचाना बधुं छे। तेवो एवा नेता छे कि जेओ बेबाक रीते पोतानुं जे वक्तव्य आपता होय छे तेना विचारों रजू करता होय छे। तो बीजी बाजु सुखराम राठवा कि जेओ मध्य गुजरात और दक्षिण गुजरात की अंदर जे आदिवासी जे बैठकों छे तेमां पोतानी पूरेपूरी जे ताकात जे तेवो जोतरी देशे। तो आ बंने नेताओं ने नेतागिरी सौंपवामां आवी छे। एक छे गुजरात प्रदेश कांग्रेसना प्रमुख जगदीश ठाकुर अने विपक्ष नेता तरीके सुखराम राठवा के जेवो आदिवासी नेता छे अने राठवा समाजनी अंदर पण तेवो सारूं एवुं तेमणे काठुं काढ्युं छे। तेवो लोकचाना धरावे छे। तेवो अनेक गामडाओ अने जिल्लाओनी अंदर तेवो पोते प्रवास पण कर्यो छे। अने हवे ज्यारे नवा कप्तान तरीके जगदीश ठाकोरनी पण जाणे निमणूक करवामां आवी छे त्यारे कांग्रेस छेल्ला 6-8 મહિનાથી નવા નેતૃત્વની શોધમાં હતી। અનેક નામો ચર્ચામાં હતા અને હવે અંતે જે કોંગ્રેસના જે ડેલિગેટ્સ છે કોંગ્રેસના નેતાઓએ આખરે જગદીશ ઠાકોરના નામ પર મહોર મારી છે। તો મોવડી મંડળ એ લાંબા સમયથી એ વિચારમાં હતું કે આખરે એવા કયા નેતાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું સુકાન સોંપવામાં આવે। અંતે જગદીશ ઠાકોર નામના व्यक्ति पर जगदीश ठाकुर नाम पर मोहर लगावामां आवी। एना ऊपर मने पूरो विश्वास छे कि आवता दिवसोना तमाम पड़कारोनो भक्को बोलावी दईशुं। भक्को बोला મારો ટાઈગર મારો કોંગ્રેસનો કાર્યકર છે। આ શબ્દો છે કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરના, જેઓ કોંગ્રેસ સામે રહેલા પડકારોનો ભૂક્કો બોલાવવા માંગે છે। દિલ્હીમાં હાઈકમાન્ડને મળીને જેવા તેઓ અમદાવાદ આવ્યા કે એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। સમર્થકોને તેમણે તાલીઓ આપીને વધાવી લીધા। ઘણા સમય બાદ સક્રિય રાજકારણમાં આવ્યાની ઠાકોરને કેટલી ખુશી હતી તેનો પુરાવો આ દ્રશ્યો છે। ઘણા સમયથી નવા નેતૃત્વની રાહ જોઈ રહેલા કોંગ્રેસના કાર્યકરોને ઘણા સમય બાદ ઉજવણીનો અવસર મળ્યો। એમાં પણ જગદીશ ઠાકોર જેવા અનુભવી નેતા હોવાથી કાર્યકરોનો જોશ બમણો થઈ ગયો। એરપોર્ટ પર જગદીશ ઠાકોરની સ્વાગત યાત્રા વિજય સરઘસની જેમ નીકળી। પ્રદેશ કોંગ્રેસના કદાવર નેતાઓમાંના એક અને ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો મોટો ઓબીસી ચહેરો જગદીશ ઠાકોર 2 વખત ધારાસભ્ય અને 1 વખત સાંસદ રહ્યા છે। ઠાકોર પોતે પ્રદેશ કોંગ્રેસના સુવર્ણ સમયના સાક્ષી છે, એટલે પક્ષ સામેના પડકારોને પણ જાણે છે। જોકે તેમણે કોંગ્રેસના પડકારોનો ભૂક્કો બોલાવી ભાજપનો કિલ્લો ધ્વસ્ત કરવા કાર્યકરોની તાકાત આગળ ધરી। આદરણીય સોનિયાજી, રાહુલજી, અમારા રઘુ શર્માજી અને સમગ્ર ગુજરાતના નેતૃત્વએ મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, કોંગ્રેસ ટીમ ઉપર વિશ્વાસ મૂક્યો છે, આવતા દિવસોમાં સતત 40 વર્ષથી તાલુકાના કાર્યકર કે વોર્ડના કાર્યકરથી લઈ અને આ જગ્યાએ જ્યારે પક્ષે મને જવાબદારી આપી છે ત્યારે તમામ પરિસ્થિતિઓથી વાકેફ છું। રાજ્યમાં ઓબીસી સમાજની વસ્તી 45% વધુ છે, જેમાં ઠાકોર સમાજ સૌથી મોટો છે। રાજ્યની 35 જેટલી વિધાનસભા બેઠકો પર ઓબીસી મતદારો નિર્ણાયક છે, ત્યારે એ જોવું રહેશે કે જગદીશ ઠાકોરનું નેતૃત્વ 2022માં કોંગ્રેસને કેટલું ફળે છે।
તેમના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યકરો ટાઈગર સાબિત થાય છે કે નહીં. પ્રણવ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. રાજ્યમાં ઓમિક્રોનની દહેશતથી ખળભળાટ મચી ગયો છે, કારણ કે જામનગર બાદ હવે રાજકોટના એક દર્દીનું સેમ્પલ પણ જીનોમ સિક્વન્સિંગ માટે પુણે મોકલવામાં આવ્યું. આ તરફ અમદાવાદ અને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દેશમાં ઓમિક્રોન વેરિયન્ટની કર્ણાટકથી એન્ટ્રી થઈ. ગુજરાતમાં પણ ગુરુવારે જામનગરમાં આફ્રિકાથી આવેલી એક વ્યક્તિ કોરોનાગ્રસ્ત થતા સેમ્પલ પુણે મોકલાયું. બીજા દિવસે રાજકોટમાં પણ એક વ્યક્તિ સંક્રમિત થતા તેનું પણ સેમ્પલ ચકાસણી માટે પુણે મોકલાયું છે. આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. વિદેશથી આવતા પ્રવાસીઓનું એરપોર્ટ પર સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હાઈ રિસ્કવાળા 12 દેશમાંથી આવતા પ્રવાસીઓના RT-PCR ટેસ્ટ કરાઈ રહ્યા છે, જ્યારે અન્ય લો રિસ્કવાળા દેશમાંથી આવતા 2% પ્રવાસીઓના પણ ટેસ્ટિંગ થઈ રહ્યા છે. અમદાવાદમાં 2 દિવસમાં 2000થી વધુ પ્રવાસીઓ આવ્યા, જેમાંથી હાઈ રિસ્કવાળા દેશમાંથી આવેલા 97 લોકોના ટેસ્ટ કરાયા. શહેરની બીજે મેડિકલ લેબમાં 1 જ દિવસમાં 4000 સેમ્પલનું પરીક્ષણ થઈ શકે એવી વ્યવસ્થા છે. રેન્ડમલી અહીંથી દર 15 દિવસે એક સેમ્પલ પુણે મોકલાશે. અત્યારે સઘન ચેકિંગ ચાલી રહ્યું છે અને કોઈ પણ સસ્પેક્ટની કિસ્સામાં સ્ટ્રિક્ટ હોમ ક્વોરન્ટાઇનની જે ગાઈડલાઇન છે એનું સઘન મોનિટરિંગ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે. ઓમિક્રોનનું આક્રમણ વધે અને ખરાબ સ્થિતિ સર્જાય એવા સંજોગોમાં 1200 બેડ હોસ્પિટલ ખાતે વિશેષ તૈયારી કરાઈ છે. 350 વેન્ટિલેટર બેડ અને 850 ઓક્સિજન બેડ તૈયાર છે. જરૂર પડે મેડિસિટની ક્ષમતા 3000 બેડની કરાશે. વર્ગ 1 થી વર્ગ 4ના સ્ટાફને સ્ટેન્ડબાય કરાયા છે. ઓક્સિજનની 20,000 લીટરની ટેન્ક પણ તૈયાર છે. સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનો દાવો છે કે પહેલી બીજી લહેરમાં જે મુશ્કેલી સર્જાઈ હતી તેવી હવે નહીં થાય. ઓક્સિજન જનરેટર પ્લાન્ટ લાગી ગયા છે, જે અંદાજિત 4500 લીટર પર મિનિટ ઓક્સિજન જનરેટ કરી શકશે. ઓલરેડી 20,000 લીટરની ઓક્સિજન ટેન્ક છે જ. Class 1 થી Class 4 જે અમારા જે હેલ્થકેર વર્કર્સ છે દરેકને કોવિડ રિલેટેડ ટ્રેનિંગ પણ અપાઈ ચૂકી છે, અને જે સેકન્ડ વેવમાં દવાઓની જરૂરિયાત હતું એના કરતાં ઢોળી દવાઓનો જથ્થો સલામત રાખવામાં આવ્યો છે. તંત્ર તરફથી તમામ તૈયારીઓ કરાઈ રહી છે, જો કે જરૂરી એ પણ છે કે લોકો પણ અગાઉની જેમ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને રસીકરણને પ્રાધાન્ય આપે અને ખતરનાક વેરિયન્ટને અટકાવે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજકોટમાં ઓમિક્રોન વેરિયન્ટને લઈને રાજકોટ મનપાનું તંત્ર સતર્ક બન્યું છે. અત્યાર સુધી રાજકોટમાં વિદેશથી આવેલા 112 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા, જેમાં UK થી 10 પ્રવાસી અને 2 જર્મનીથી આવેલા મુસાફરો હાઈરિસ્ક હોવાથી સતત નજર રાખવામાં આવી રહી છે. આ લોકોના 8 દિવસ પછી ફરીથી RT-PCR ટેસ્ટ કરવામાં આવશે. 27 તારીખથી માંડીને અત્યારે 8 તારીખ સુધીની વાત કરું તો એમાંથી 12 ટ્રાવેલર્સ જે છે એ હાઈ રિસ્ક કન્ટ્રીને જો ગ્રુપ છે એમાં આવ્યા છે. એમાં 10 UK ના અને 2 ટ્રાવેલર્સ જર્મનીના છે. એ લોકોનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ટીમ ઘરે ઘરે જઈને એ લોકોના સિમ્ટમ્સ માટે તપાસે છે. સાથે જે સરકારશ્રીની ગાઈડલાઈન છે કે 8મા દિવસે એમનું ફરી RT-PCR ટેસ્ટ રિપીટ કરવાનું રહેશે, એ પણ જેમ જ્યારે 8 દિવસ પૂરા થશે એ કરવામાં આવશે. મનપા ઓમિક્રોન વાયરસની કોઈ અસર અહીંયા ના થાય એ બાબતે પૂરી તકેદારી રાખી રહી છે. તો રાજ્ય સરકારે ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ જોરદાર અભિયાન શરૂ કર્યું અને ભ્રષ્ટાચારીઓ પર સઘન ચોકસવા માટે ખુદ મંત્રીઓ મેદાનમાં ઉતર્યા છે. અમદાવાદમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ દરોડા પાડી ભ્રષ્ટાચારીઓનો પર્દાફાશ કર્યો. અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં આવેલી ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ અને મૂલ્યાંકન કચેરી, જ્યાં શુક્રવારે બપોર બાદ અચાનક રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પહોંચ્યા. અહીં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થતી હોવાની ફરિયાદ બાદ ખુદ મંત્રી જાત તપાસ માટે પહોંચ્યા. કારણ કે અહીં 2 લોકો ગેરકાયદે કામગીરી કરતા હોવાની ફરિયાદ મળી હતી. ગેરકાયદે કામ કરતા બંને લોકો ડેપ્યુટી કલેક્ટર KK શાહના વહીવટદાર તરીકે કામ કરતા હતા. આથી મંત્રી અહીં પહોંચીને કચેરીમાં કામ કરતા કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી, તો કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર ન થયા. તમે ગુનો નથી કર્યો. રાજભાઈ ક્યાં બેસતા હતા?
કચેરીના કર્મચારીઓની પૂછપરછ કરતા મહેસૂલ મંત્રીને એવું લાગ્યું કે તેઓ ગેરકાયદે કામ કરતા લોકો અને ડેપ્યુટી કલેક્ટરને બચાવવા પ્રયાસ કરી રહ્યા છે. આથી તેમણે ચેતવણી પણ આપી. તમારી સામે પણ કાર્યવાહી થશે જો સાચા જવાબ નહીં આપો તો. મહેરબાની કરીને કોઈ ખોટું બોલવાની જરૂર નથી. બીજાને બચાવવા જતા તમે મુશ્કેલી ના મૂકો. સરકારી કર્મચારી છો, તમને પગાર પૂરો આપે છે કે ઓછો આપે છે? તપાસમાં સામે આવ્યું કે આ કચેરીમાં પંકજ શાહ અને રાજુ પારેખ નામની એવી બે વ્યક્તિ કામ કરે છે જે કર્મચારી નથી, છતાં કચેરીમાં તેના માટે ટેબલ ખુરશી ફાળવાયા છે. જોકે આ બંને ગેરકાયદે કર્મચારીનું કામ ડેપ્યુટી કલેક્ટર કે શાહ માટે લાંચની રકમના સેટિંગ પાડવાનું છે. ગેરકાયદેસર માણસો અધિકારીની પરવાનગીથી બેસતા હતા, કામ કરતા હતા, એમના માટે ટેબલ અને ખુરશી ફાળવેલા હતા. એટલે આવનાર અજાણ્યા વ્યક્તિને એમ લાગે કે આ તો અહીંના અધિકારી કર્મચારી છે અને એ વાત કરે સીધી તમારી સાથે, અને વાત કરીને પછી મુખ્ય અધિકારી કે શાહની ચેમ્બરમાં જાય, ચેમ્બરમાં જઈને પછી ત્યાંથી ગોઠવણ કરીને બહાર આવીને કે આટલા પૈસામાં થશે ભાઈ, આનાથી ઓછામાં નહીં થાય, અથવા તો પછી આ એમની સાથે ભાવતાલ ઠરાવે, આ ચલાવી લેવાય નહીં. મહેસૂલ મંત્રીએ આ કચેરીમાં કામ કરતા કર્મચારી અધિકારીઓની બદલીના આદેશ આપ્યા, સાથે જ નિષ્પક્ષ તપાસ પણ થશે અને જવાબદાર વિરુદ્ધ પગલાં પણ લેવાશે. કોઈ પણ સરકારી કર્મચારી જે પૂરેપૂરો પગાર લે છે એને ખોટું કરવાનો કોઈ અધિકાર નથી. આ ભ્રષ્ટાચારનો કેસ છે અને સાંજ સુધીમાં આ ઓફિસમાં મેં સૂચના આપી છે કે દરેકની બદલી થઈ જાય અહીંથી. માત્ર બદલી નહીં, જો એ લોકો કોઓપરેટ નહીં કરે તો એમની સામે પણ કાર્યવાહી થશે. આ સમગ્ર કિસ્સાનો ખુલાસો હાઈકોર્ટના સિનિયર વકીલ દીપેન દવેએ કર્યો. તેમણે જ મહેસૂલ મંત્રીને આ કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે જાણકારી આપી હતી. બાદમાં મહેસૂલ મંત્રીની અનુમતિથી સ્ટિંગ કરીને પુરાવા આપ્યા, જેના આધારે જ રાજેન્દ્ર ત્રિવેદી પહોંચ્યા અને ઘટસ્ફોટ કર્યો. ડેપ્યુટી કલેક્ટરના વહીવટદારે દીપેનભાઈ પાસે એક દસ્તાવેજ માટે પહેલા 7,000 અને બલ્કમાં દસ્તાવેજ હોય તો 4,000-4,000ની માંગણી કરી હતી. મેં એમને એવું કીધું કે ભાઈ મારે એક દસ્તાવેજ હોય તો મને કહે કે 7,000 રૂપિયાથી ઓછા નહીં થાય. પછી એમણે કીધું કે ભાઈ, મેં કીધું કે મારે તો 1,800 દસ્તાવેજ છે. એટલે એમણે કીધું કે ભાઈ જો સાહેબને પૂછીને આવી, પછી અંદર પૂછીને આવે ને પછી એમ કહે કે 4,000 રૂપિયા થશે. આવી વાત થઈ. આ બધી જ વાત મેં રેકોર્ડ કરી લીધેલી હતી અને પછી મેં રાજેન્દ્રભાઈ ત્રિવેદી મંત્રી સાહેબને આપી. મહેસૂલ મંત્રીએ સામાન્ય નાગરિકોને પણ પોતાની આસપાસ જો આવો કોઈ ભ્રષ્ટાચાર થતો હોય તો તેનો પર્દાફાશ કરવા અપીલ કરી છે. મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રાજકોટમાં મહાનગરપાલિકાની બેદરકારીના કારણે એક કાર ચાલક અને બાઇક ચાલકનો જીવ જોખમમાં મુકાયો. મવડી ચોકડી નજીક પુલ પાસે કોર્પોરેશનના પાપે અકસ્માત સર્જાયો. આ દ્રશ્યો રાજકોટના બવડી ચોકડી વિસ્તારના છે, જ્યાં પુલ નજીક ગટર પરથી પસાર થઈ રહેલી એક કાર અચાનક ઉછળી. કાર જ્યારે ગટર પર પહોંચી ત્યારે જ ગટરનું ઢાંકણું નીચે નમી જતા વ્હીલ ગટરમાં ફસાયો અને કાર ઉછળી. સદ્નસીબે કારની બાજુમાંથી પસાર થતો બાઇક ચાલક પણ માંડ માંડ બચ્યો, કારણ કે જો બાઇક સહેજ ધીમી હોત તો કાર સીધી જ તેના પર પડવાની હતી. કાર ચાલક પણ એરબેગ ખુલી જવાને કારણે બચી ગયો, પરંતુ કોર્પોરેશનની આ બેદરકારીને કારણે ઉગ્ર રોષ જોવા મળ્યો. કારણ કે શહેરમાં ઠેર ઠેર આ પ્રકારે ગટરના ઢાંકણ ખુલ્લા છે અથવા બિસ્માર હાલતમાં હોવાથી કોઈ પણ સમયે જીવલેણ દુર્ઘટના સર્જાઈ શકે છે. દુર્ઘટનાની જાણકારી મળતા જ મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું. ડ્રેનેજ શાખાના કર્મચારીઓ પહોંચ્યા અને સમારકામ શરૂ કર્યું. આ મુદ્દે જ્યારે સિટી એન્જિનિયરને પૂછાયું તો એવો લૂલો બચાવ કર્યો કે કારના વજનને કારણે ઢાંકણું એક તરફ નમી જતા દુર્ઘટના બની. મહાનગરપાલિકા કમિશનર અમિત અરોરાએ કહ્યું કે પુલ પાસેના રોડ પર ગટરનું નહીં પણ પાણીના વાલ્વના ઢાંકણા ઉપરથી કાર પસાર થતા ઢાંકણું તૂટતા અકસ્માત થયો છે. રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોનમાં ગટર અને પાણીના વાલ્વના ઢાંકણાની તપાસ કરવા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યો છે. જર્જરિત ઢાંકણા જણાશે તો બદલવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયા ચાલી રહી છે. જોકે અરવલ્લીમાં કરે કોઈ અને ભરે કોઈ એવો ઘાટ ખડાયો. સરકારી કર્મચારીએ વિગતો ટાંકવામાં કરેલી ભૂલના કારણે અને ખેડૂતોનું પેમેન્ટ અટકી ગયું છે.
અરવલ્લીમાં મોડાસા ખાતે અનેક ખેડૂતોને ટેકાના ભાવે મગફળીનું વેચાણ કર્યું. મગફળી વેચાયા બાદ એક સપ્તાહ કે 15 દિવસની અંદર ખેડૂતોના ખાતામાં પેમેન્ટ જમા થઈ જતું હોય છે, પરંતુ મોડાસાના ખેડૂતોના ખાતામાં 1 મહિના બાદ પણ 1 રૂપિયો જમા ન થતા ખેડૂતોની મુશ્કેલી વધી. પેમેન્ટ ના આવતા ખેડૂતો ખરીદ કેન્દ્ર પર જઈને તપાસ કરી તો કોઈ જવાબ ન મળ્યો. ફોર્મ ભરવામાં કોઈ ભૂલ છે એવી તંત્ર તરફથી પણ જાણ ન કરાઈ. સરકારી કર્મચારીઓને થોડું ધ્યાન રાખવું જોઈએ, મને ખોટા ધક્કા મળે હંટાટી નાખવડાવ દઉં. ત્યાંથી ફોન પણ આવતો નથી કે ભાઈ તમારે પેમેન્ટમાં કંઈક ગડબડ છે એવો. અમે જાતે ત્યાં જઈને તપાસ કરી તો અમને ખબર પડી કે ભાઈ અંદર કોઈક ભૂલ છે. તો એ ભૂલ સુધારવા ગયા તો માર્કેટ યાર્ડમાં ગયા તો ત્યાં પણ સરખો જવાબ મળ્યો નહીં. તો પછી અમે ત્યાં અંદર મેન કચેરીમાં ગયા તો પછી ખબર પડી કે ભાઈ IFSC કોડની ભૂલ છે. મેં મફડી ભરાઈ છે, હજી પેમેન્ટ આવ્યું નથી. બરોબર, અત્યારે આ ગવાની સિઝન છે, એક બાજુ ખાતર લેવું છે, પૈસા આવ્યા નથી. તો મફળીના પૈસા પેમેન્ટ જલ્દી પર એવી અમારી રજૂઆત છે. અધિકારીઓની બેદરકારીના લીધે ખેડૂત પરેશાન થઈ રહ્યો છે. નોંધણી સમયે ફોર્મ ભરનાર કર્મચારીઓએ બેંકનો IFSC કોડ ખોટું નાખી દેતા ખેડૂતોનું પેમેન્ટ અટવાયું છે. અનેક ધક્કા બાદ વિગતો સુધારાઈ તો છે, પરંતુ હજી સુધી ખેડૂતોને પેમેન્ટ ક્યારે આવશે એની રાહ જોઈને ખેડૂતો બેઠા છે. કારણ કે રવિ સિઝનનું વાવેતર પણ કરવાનું છે, તો કેટલાક ખેડૂતોને લગ્ન જેવા સામાજિક પ્રસંગો માટે પણ નાણાંની જરૂર છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે તેઓને ઝડપથી પેમેન્ટ ચૂકવવામાં આવે. હાર્દિક પટેલ, News 18 ગુજરાતી, અરવલ્લી. ભારત દેશના પ્રવાસનને વેગ આપવા માટે ભારતીય રેલ તરફથી એક મોટો નિર્ણય કરવામાં આવ્યો, જેમાં ટૂર ઓપરેટર્સ પ્રવાસન માટે ટ્રેન હવેથી ભાડે લઈ શકશે. પ્રવાસન સ્થળને વેગ આપવા માટે રેલવે ભારત ગૌરવ ટ્રેન દોડાવશે, જેમાં ટ્રેન ભાડે આપવામાં આવશે. એટલે કે પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલી ટૂર એજન્સી અથવા કોઈ વ્યક્તિ ટ્રેન ભાડે લઈને તેનું સંચાલન કરી શકશે. તેનો રૂટ પણ ઓપરેટર નક્કી કરશે. રેલવે વિભાગ હેઠળ આવતા પ્રવાસન સ્થળ જેમ કે ભુજ, વડનગર, ગાંધીનગર અને અમદાવાદની આ ટ્રેન દ્વારા દેશના અન્ય ભાગો સાથે જોડાશે. પ્રવાસીઓ દેશની સંસ્કૃતિ અને વારસાને નજીકથી જોઈ અને સમજી શકે તેવા ઉદ્દેશ્ય સાથે ભારત ગૌરવ ટ્રેન શરૂ કરવાનો નિર્ણય કરાયો છે. ભારત ગૌરવ ટ્રેન કા જો પ્લાનિંગ કિયા ગયા હૈ વો ઇસી તરહ સે કિયા ગયા હૈ ઓર યે ટ્રેન કો પ્રાઇવેટ એજન્સી કે દ્વારા હી ચલાયા જાયેગા. ઇસ ટ્રેન કો કોઈ ભી ટૂર પ્રોવાઇડર ઉસકો લે સકેગા ઓર વો અપની તરહ સે ઉસકા ફેર ફાઇનલ કરેગા ઓર ઉસકી કેટરિંગ હૈ, મેનેજમેન્ટ હૈ, માર્કેટિંગ હૈ, વો સબ ઉસી કે દ્વારા કી જાયેગી ઓર ઉસી કે દ્વારા બુકિંગ કી જાયેગી. રેલવે કા એક ઉસમે શેર રહેગા તો રેલવે કે લીએ રહેગા, લેકિન મેઇન કન્સેપ્ટ યહી હૈ કે પૂરે હિન્દુસ્તાન કે પર્યટન સ્થળ કો લોગો કો દિખાને કા ઉદ્દેશ હૈ. ભારત ગૌરવ ટ્રેનમાં 2 ગાર્ડ, બ્રેકવાન સહિત ઓછામાં ઓછા 14 અને વધુમાં વધુ 20 કોચ હશે. આ રીતે ટ્રેન ભાડે રાખવા માટે શરત એ છે કે કોઈપણ ટૂર ઓપરેટરે ઓછામાં ઓછા 2 વર્ષના સમયગાળા માટે બુકિંગ કરાવવું પડશે. વિભુ પટેલ, News 18 ગુજરાતી, અમદાવાદ. માવઠા બાદ હવે રાજ્યમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન 18 ડિગ્રીથી નીચે પહોંચી ગયું, જેમાં હજુ પણ ઘટાડો થશે. ત્રણ દિવસ સુધી ગુજરાત પર ત્રાટકેલી માવઠાની મુસીબત ટળી છે. જોકે હવે કડકડતી ઠંડી શરૂ થઈ છે અને હજુ પણ હાડ થીજવતી ઠંડી પડવાની શનિવારથી શરૂઆત થવાની છે. હવામાન વિભાગના મતે રાજ્યના તમામ શહેરમાં હવે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. શુક્રવારે નલિયામાં સૌથી ઓછું 12 ડિગ્રી, મેશોદમાં 13 ડિગ્રી, અમરેલીમાં 14, રાજકોટમાં 14, ગાંધીનગરમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું. ડીસામાં 15 ડિગ્રી, પોરબંદરમાં પણ 15 ડિગ્રી, તો ભુજમાં 16 ડિગ્રી અને વડોદરામાં પણ 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. સુરતમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું. આમ રાજ્યમાં જોરદાર ઠંડીની શરૂઆત થઈ છે, જે આગામી દિવસોમાં વધુ તીવ્ર બનશે. બ્યુરો રિપોર્ટ, News 18 ગુજરાતી. રાજ્યના અનેક ગામડા આજે સુવિધાઓમાં શહેરો સાથે હરીફાઈ કરી રહ્યા છે. ગાંધીનગરના દહેગામ તાલુકાનું ઝાંક ગામ પણ કંઈક આવ્યું છે, જ્યાં તમામ સુવિધાઓ છે. જોકે મુખ્ય વાત એ છે કે આ તમામ સુવિધાઓ ગામના લોકોએ સ્વભંડોળમાંથી ઊભી કરી છે. RCCના રસ્તા, સ્વચ્છ ફળિયા, મોટા મકાન, શાળાની શાનદાર ઇમારત અને જ્યાં રસ્તા નથી ત્યાં પેવર બ્લોક. આ દ્રશ્યો કોઈ મોટા શહેરના નથી, પણ ગાંધીનગરના દહેગામ તાલુકાના ઝાંક ગામના છે. ઝાંક ગામમાં તમને એક પણ કાચો રસ્તો જોવા નહીં મળે.
ગામમાં કોઈ જગ્યાએ તમને કચરાના ઢગલા પણ જોવા નહીં મળે. દરેક ઘરમાં વિનામૂલ્યે કચરા પેટી પૂરી પડાય છે. કચરાનું ડોર ટુ ડોર કલેક્શન કરાય છે. ગામમાં તમામ સુવિધાઓ ઉભી કરાઈ છે છેલ્લા 5 વર્ષમાં. રોડ રસ્તાની દ્રષ્ટિએ જોઈએ, લાઇટ પાણી બધી સગવડ છે. આના સ્પીકરો મૂક્યા, દરરોજ ભજન સવાર સાંજ સાંભળવા મળે છે. એટલે રિયલમાં જોઈએ તો 5 વર્ષમાં કામ તો સારું થયું જ છે, અને ખરેખર રહેવાની મજા આવે, સુવિધાઓ પણ સારી થઈ છે, એમાં કોઈ ડાઉટ નથી. હું 40 વર્ષથી છું આ ગામમાં, તો મારા ગામમાં બધી સુવિધા સારી છે, અને છેલ્લા 5 વર્ષથી તો વધારે, કારણ કે બધી સગવડ સુવિધા થઈ ગઈ છે અમારા ગામમાં. જાગ ગામના વિકાસની ખાસિયત એ છે કે ગામના લોકોએ તમામ સુવિધાઓ ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી ઊભી કરી છે. આ માટે તેમણે સરકાર પાસેથી કોઈ મદદ નથી લીધી. મનમાં નીચે કરેલો ગામનો વિકાસ કરવો છે. અમારા ગામમાં આશરે 300 ઇન્ડસ્ટ્રીઅલ આવેલી છે, અને એના ટેક્સના આધારે અમારા ગામની પંચાયતનું સ્વભંડોળ પણ સારું એવું છે. એ સ્વભંડોળનો ફાયદો લઈ ગામના વિકાસના કાર્યોમાં આગળ ધપાવી અને ગામનો વિકાસ કર્યો છે. ગામની પ્રાથમિક શાળાની આ પાકી ઇમારત પણ ગામના લોકોએ સ્વભંડોળમાંથી તૈયાર કરી છે, જેમાં બાળકોના શિક્ષણ અને રમતગમત માટેની તમામ સુવિધાઓ છે, જ્યાં બાળકો મજાથી ભણે છે. ગામની શાળા હતી જે પતરાવાળી તૂટેલી હતી, ચોમાસામાં પણ એનું પાણી પડતું હતું, તો ગામની શાળા માટે અમે સરકારની તિજોરી પર ભાર ના પડે એ રીતે ગામની 300 ઇન્ડસ્ટ્રીઓનો લાભ લઈ અને ગામની શાળાનું બિલ્ડિંગ લોકપાળામાંથી બનાવેલું છે, અને સાઈડનું બધું સ્કૂલનું કામ છે, કમ્પાઉન્ડ વોલ છે, ગેટ છે, પેવર બ્લોકનું કામ અમે સ્વભંડોળમાંથી કર્યું છે. નવો બદલાવથી નવું એક બિલ્ડિંગ મળ્યું, કે જેથી કરીને એમના બાળકના અભ્યાસ ઉપર સારી એવી મજા આવે છે, એમને ભણવામાં આવવામાં રસ પડ્યો, અને બાળકોનો પ્રવૃત્તિઓ પણ સારી રીતે કરી શકે છે, અને એમને મજા આવે છે ભણવાની. ગામના મંદિર પાસે પ્રસંગોમાં ઉપયોગમાં લેવાય તે માટે એક મોટી વાડી પણ છે. ગામમાં 200 LED લાઇટ્સ, 12 જગ્યાએ CCTV કેમેરા અને 40 જગ્યાએ સ્પીકર લગાડવામાં આવ્યા છે, જેના માધ્યમથી ગામના લોકો સવારે પ્રભાતિયા અને સાંજે આરતી સાંભળે છે. ત્યાં સુધી કે ગામમાં જે દીકરીના લગ્ન થાય તેને પંચાયત તરફથી 5000 રૂપિયાની ભેટ પણ અપાય છે. એક ગામ પોતાના ભંડોળમાંથી ગામને આદર્શ ગ્રામ બનાવી શકે છે. આ માટે સરકારી મદદ પર આધાર રાખવાની જરૂર નથી. જાગ ગામે આ વાતને સાબિત કરી બતાવી છે. દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.